જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધમાં તમારું સ્વાગત છે. કેમ છે બાળ મિત્રો, મજામાં ને બાળ મિત્રો? આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી, તો બધા બાળ મિત્રો ધોરણ 2 ની હિન્દી આઈડિયલ પુસ્તક ખોલવાનું છે. તેમાં પાના નંબર આપણે 15 શીખી ગયા. શું હતું એમાં? સ્વર ઈ, ઈ ખટલે શેરે, તે આપણે શીખી ગયા. હવે આજે આપણે પાના નંબર 16 પર શીખવાનું છે. તો બધા બાળ મિત્રો પાના નંબર 16 ખોલો. તો હા, ખોલ્યું, સરસ. તેમાં આપણે શબ્દકો પડો ઓર લીખો, શું કહે છે? શબ્દોને વાંચો અને લખો. તો બાળમિત્રો આપણે સ્વર ઈ શીખી ગયા, તો ઈના આપણે શબ્દો હવે વાંચવાના છે અને લખવાના છે. તો ચાલો બાળમિત્રો, બધાએ પેન્સિલ લીધી? હા, તો ચાલો આપણે લખીએ. શું છે પહેલું? ઈશા. તો ચાલો લખો ઈશા. પછી પાછું લખવાનું છે ઈશા, સુંદર અક્ષરથી. હા, ઈશા. પછી ઈશાન. શું લખવાનું છે? ઈશાન. લખ્યું, જોઈ જોઈને સુંદર અક્ષરથી લખવાનું છે. પછીનો શબ્દ છે ઈદગાહ. શું છે? ઈદગાહ. તો લખો ચાલો સુંદર અક્ષરી ઈદગાહ. લખ્યું. હા, હવે આપણે આ બાજુ જોઈએ. શું લખેલું છે? ખીર. તો ચાલો લખો. તો બાળમિત્રો શું લખેલું છે? ખીર. પછી છે કીચડ. તો લખો ચાલો કીચડ. લખ્યું. પછી છે લીલા. લખો લીલા. લખાઈ ગયું બાળમિત્રો, સરસ. હવે આપણે આગળ જોઈએ શું છે. ચિત્રકો સહી શબ્દ સે જોડે. બાળમિત્રો સૂચના લખેલી છે કે ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડવાનું છે. તો બાળમિત્રો અહીંયા ચિત્ર આપેલા છે, આપણે તેને જોડવાના છે. તો પહેલું ચિત્ર શેનું છે બાળમિત્રો? દેખાય છે તમને? અને સામે શબ્દ પણ લખેલા છે. તો પહેલું ચિત્ર છે ચિત્તો, છે ને? ચિત્તાને હિન્દીમાં શું કહેવાય? ચિત્તા જ કહેવાય. ચિત્તો છે તેને હિન્દીમાં ચિત્તા કહેવાય. તો ચાલો બાળમિત્રો બધા સ્કેલ સાથે લઈ અને જોડકા જોડવાના છે. તો ચાલો ચિત્ત લખેલું છે ત્યાં જોડો. તો બધાએ જોડ્યું, સરસ. હવે તેના પછીનું ચિત્ર છે તીર, છે ને? હા, તો તીર સાથે જોડો. તીર ક્યાં લખેલું છે બાળમિત્રો? હા, સ્કેલ યુઝ કરવાની છે ને, તીર. પછીનું ચિત્ર છે દીવો. દીવાને હિન્દીમાં શું કહેવાય બાળમિત્રો? દીપક. તો દીપક ક્યાં લખેલું છે? ચાલો જોડો. તો હા, ક્યાં છે? અહીંયા, સરસ. પછીનું ચિત્ર છે મીઠાઈ. લાડુ છે ને, તો એ મીઠાઈનું ચિત્ર છે. તો મીઠાઈ ક્યાં લખેલું છે બાળમિત્રો? હા, જોડો ચાલો એની સાથે, મીઠાઈ. હવે પછીનું ચિત્ર છે મિનારો. છે શું? છે મિનારો. તો મિનાર ક્યાં લખેલું છે? ચાલો જોડો બાળમિત્રો. તો અહીંયા, સરસ, જોડાઈ ગયું. હા, ચાલો હવે આપણે આગળ જોઈએ શું લખેલું છે. કે નિમ્નલિખિત વાક્યો કો પઢો ઓર લિખો. શું કહે છે? નીચેના વાક્યો વાંચો અને લખો. બાળમિત્રો નીચેના વાક્યો વાંચવાના છે અને સુંદર અક્ષરથી લખવાના છે. તો ચાલો બાળમિત્રો બધાએ સરસ અક્ષરથી લખવાના છે. પહેલું છે દીવાર બડી બના. તો ચાલો બાળમિત્રો લખો દીવાર બડી બના. શું છે? દીવાર બડી બના. પછી બીજું છે મીના આઈ પપીતા લાઈ. તો લખો ચાલો મીના આઈ પપીતા લાઈ. લખ્યું. હા,
વાંચવાનું છે અને લખતું જવાનું છે એટલે આપણે હિન્દી વાંચતા આવડી જાય. પછીનું છે પપીતા મીઠા થા. તો લખો બાળ મિત્રો, પપીતા મીઠા થા લખ્યું. હા, પછીનું છે સવિતા પાણી પી. તો લખો સવિતા પાણી પી લખ્યું. સરસ. હવે આપણે આગળ જોઈએ તો શું છે કે ગાડી આવી સીટી વજાઈ. તો બાળ મિત્રો ચાલો લખો, ગાડી આવી સીટી વજાઈ લખ્યું. શું છે ગાડી આવી સીટી વજાઈ. બાળ મિત્રો આજે આપણે આટલે સુધી શીખવાનું છે. હવે પછીના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.